વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 8માં શીખી ગયા. હવે પ્રકરણ 9 કે માહિતીનો ઉપયોગ. તમને ચોપડીમાં ચિત્ર આપ્યું છે, તમે આકારો તો ખબર હશે કે આકારો કોને કહેવાય, ખબર છે ને? આપણે ચિત્ર દોરીએ એમાં દોરીએ છીએ કે ત્રિકોણ, ચોરસ, ગોળ, ગોળને વર્તુળ પણ કહેવાય, લંબચોરસ, ષટ્કોણ. આપણે અહીંયા ચાર આકારોનું ચિત્રો આપ્યા છે. એ ચિત્રોમાં કેટલા ત્રિકોણ, વર્તુળ એટલે ગોળ, ચોરસ અને લંબચોરસ છે તે આપણે ચિત્રમાંથી ગણી અને લખવાના છે. તો પ્રકરણનો માહિતીનો ઉપયોગ. સૌ પ્રથમ ત્રિકોણ ગણીશું અને પછી લખીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. કેટલા ત્રિકોણ છે? 22. તો આપણે નીચે લખીશું 22, આપણે લખેલા છે. હવે ગોળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, કેટલા ગોળ? 8. ચોરસ 1, 2, 3, 4, 5, 6, 7, કેટલા ચોરસ છે? 7. લંબચોરસ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9. હવે આપણે ગણ્યા એ ચિત્રો અહીં લખી કાઢવાના છે. ભાઈ ત્રિકોણ કેટલા છે? 22. વર્તુળ ગોળ કેટલા છે? 8. ચોરસ કેટલા છે? 7. લંબચોરસ કેટલા છે? 9. હવે આકારનું નામ આપો. સૌથી વધુ વખત કયો આકાર આવ્યો છે? તો કે ત્રિકોણ. તો ચોરસમાં ત્રિકોણ લખો. સૌથી ઓછો કયો છે? તો કે ચોરસ. તેમાં ચોરસ લખો. હવે આ પાના પર દરેક બાળકના નામ લખેલા છે. તે બાળકના નામમાં સમાયેલ અક્ષરો ગણો અને લખો. અહીંયા નામ છે અને અક્ષરની સંખ્યા છે. મેં અહીંયા લખેલી છે, આપણે ગણતા જઈશું અને સમજતા જઈશું. પહેલું નામ શબનમ. 1, 2, 3, 4. તો કેટલા લખવાના ખાનામાં? 4. જોસેફ 1, 2, 3. તો ત ગડે 3. અરુણ 1, 2, 3. તો ત ગડે 3. મનહર 1, 2, 3, 4. ચો ગડે 4. જય 1, 2, 2. પરી 1, 2, 2. હેમાંગીની 1, 2, 3, 4. ચો ગડે 4. મોહમ્મદ 1, 2, 3, 4. ચો ગડે 4. જયદીપ 1, 2, 3, 4. ચો ગડે 4. હવે નીચે પ્રશ્નો આપેલા છે કે કેટલા નામમાં 2 અક્ષર આવ્યા છે, કેટલા નામમાં 3 અક્ષર આવે છે, કેટલા નામમાં 4 અક્ષર આવ્યા છે. તો આપણે કોઠામાં લખ્યું છે એ પ્રમાણે ગણીશું. કે 2, 2, 2 કોના નામમાં છે? 2 વખત 1, 2. તો 2 અહીંયા લખીશું. 2 અક્ષર આવ્યા છે 2 વખત. 3 અક્ષર કેટલી વખત આવ્યા છે? તો કે 2 વખત, 1 અને 2, 2 વખત. 5 અક્ષર કેટલી વખત આવ્યા છે? કેટલા નામમાં 4 અક્ષર આવ્યા છે? તો 1, 2, 3, 4, 5. તો 4 અક્ષરવાળા નામ કેટલા છે? 5 છે. હવે ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યો છે? તો આપણે ગણી કાઢીએ અને લખીશું 4. પછી ન કેટલી વખત આવ્યો છે? તો 2 વખત. ન કેટલી વખત આવ્યો છે? 2 વખત. તો અહીં લખવાના બગડે 2. વિદ્યાર્થીઓ, સમજણ પડીને માહિતીનો ઉપયોગ કઈ રીતે થાય શીખ્યા આપણે. આગળના પાના ઉપર આકારોનું લખ્યું, ગણી અને સંખ્યા લખી, પાછળ આપણને નામ આપ્યા હતા એ અક્ષરની સંખ્યા લખી. હવે આપણે આ નામ લખ્યા. હવે શહેરો વિશેના નામ લખેલા, એમાં કેટલી વખત અક્ષરની સંખ્યા આવે છે એ પણ આપણે શીખીશું.
नीचे आपेला शेरोना नाम में आवता अक्षरने गणो अने तेमनी संख्या लखो तथा नीचे आपेल प्रश्नना उत्तर आपो। अहीं शेरना नाम आपेला छे ए आपणे गणवाना छे। भावनगर एक बे तीन चार पाँच थी लखवाना, पांच जोड़े पांच। अमदावाद एक बे त्रण चार पांच, पांच जोड़े पांच, एक बे त्रण चार। राजकोट चार। मोरबी एक बे त्रण, तगड़ी त्रण, एक बे त्रण चार पांच, पांच जोड़े पांच, एक बे त्रण चार पांच छ सात, सात अड़ी सात। विशाखापट्टनम एक बे तीन चार पांच छ सात, सात अड़ी सात, एक बे तीन चार छड़ी चार। सूरत एक बे त्रण, तगड़ी त्रण। सुरेंद्रनगर एक बे तीन चार पांच छ, गड़ी छ, एक बे त्रण चार पांच, पांच जड़ी पांच। हवे अहीं कह्युं छे कि तमारे शब्दोमां कया शेरना नाममां चार अक्षर आव्या छे तो जोई लेवानुं। पछी अहीं कण एक अने बे तो बे। કેટલા શેરના નામમાં ત્રણ અક્ષર છે તો એક અને બે। ચોથી વધુ અક્ષર આવ્યા છે કે કયા શેરના નામમાં ચોથી વધુ અક્ષર આવ્યા છે તો અહીંયા આપણને જે નામ આપ્યા છે એમાં સૌથી વધારે છથી વધારે ઉપરના જે હોય તો કે એક। કેટલા શેરના નામમાં પાંચ અક્ષર આવ્યા છે તો એક બે ત્રણ ચાર। આપણે ઉપર લખ્યું છે એમાંથી સુધીને લખી કાઢીશું। હવે એ કહું છે બધા નામોમાં દ કેટલી વાર આવ્યો છે તો જે નામમાં દ આવ્યો હોય એ લખવાનો છે। એક અને બે કેટલી વખત છે? બે વખત। સૌથી નાનું નામ કેટલા અક્ષરનું છે તો કે સૌથી નાનું નામ ત્રણ અક્ષરનું છે। વિદ્યાર્થીઓ આ કોઠો શીખવાડ્યો અને તમને લખી આપ્યું એ તમારે આ વિડીયો તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનો છે અને લેસનમાં પણ હું જે પીડીએફ બનાવી આપું એ તમારી નોટમાં લખવાની છે। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।